જોઈ શકો છો કે એકદમ સરસ પોચું પણ થાય છે અને હેલ્ધી પણ છે, જોઈ શકો છો। નમસ્તે મિત્રો, હું છું માયા દીપક। માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ખૂબ સરસ રીતે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે। મિત્રો, હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે। તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। શિયાળો આવે ત્યારે વિવિધ વસ્તુઓ મળતી હોય છે, જાત જાતના વેજીટેબલ્સ અને જાત જાતની ભાજી પણ મળતી હોય છે, તો એ બધાને મિક્સ કરીને આજે હું ઓટનો વેજીટેબલ હાંડવો, તો શરૂ કરીએ ઓટ્સ વેજીટેબલ હાંડવો। ઓટ વેજીટેબલ હાંડવા માટે મેં અહીંયા 1 કપ સોજી લીધી છે। એમાં 1/2 કપ હું ચણાનો કકરો લોટ નાખું છું, બેસન નથી નાખવાનું, યાદ રાખવાનું। અને 1/2 કપ હું ઓટ્સ ઉમેરું છું। તમને ઓટ્સ આખા ન ભાવે તો તમે ઝીણા ક્રશ કરીને પણ ઉમેરી શકો છો, તો માપ ખાસ યાદ રાખવાનું। 1 કપ સોજી અને ચણાનો કકરો લોટ 1/2 કપ અને 1/2 કપ ઓટ, 1 કપ મેં ખાટું દહીં લીધું છે એ પહેલાં ઉમેરી દઈએ છીએ, હલાવી લઈએ છીએ। મેં 1 કપ પાણી લીધું છે, પહેલાં હું 1/2 કપ ઉમેરું છું। આવી રીતે લમ્સ ના રહે એ રીતે એને બરાબર હલાવી લેવાનું છે। બીજું 1/2 કપ ઉમેરું છું, સોજી છે એટલે સોજીનો ભાગ ફૂટશે એટલે 1/2 કપ ઉમેરી દઉં છું। એટલે અત્યાર સુધીમાં 1/4 કપ પાણી અને 1 કપ દહીં લીધું છે। અને આવી રીતે હલાવી અને 1 કલાક માટે રેસ્ટ આપીએ છીએ, કારણ કે ઓટ્સને ફૂલતા થોડી વાર લાગે છે, તો 1 કલાક ઢાંકીને રહેવા દઈએ છીએ। તાંદરજો, પાલક, મેથી અને કોથમીર અહીંયા લઈ લીધા છે, ધોઈને સાફ કરીને લેવાના છે। વટાણા અને આવી રીતે તુવરના ફ્રેશ દાણા લીધા છે, બધી લીલોતરી શાકભાજી નાખવાની છે આપણે, એટલે આ હાંડવો બહુ જ સરસ લાગે છે। દાણા અને વટાણાને કુકરમાં 1 સીટી લઈને બાફી લઈએ છીએ, તમે બેઠા પણ બાફી શકો છો। અને આમાં હું 1 ચમચી મીઠું નાખી અને બાફી લઉં છું। મેં અહીંયા ગાજરને છીણી લીધું છે, કોબીજને છીણી લીધી છે, 1/2 બાઉલ જેવું માપ રાખવાનું। અને વેજીટેબલ્સમાં તમને વધારે ભાવતું હોય તો વધારે પણ લઈ શકો છો, 4-5 લીલા મરચાં, આદું, આપણે લસણ જ્યારે ખીરું ઉમેરીએ છીએ બધી વસ્તુ ત્યારે ઉમેરવાનું છે, હમણાં નથી ઉમેરવાનું। તમે લીલું લસણ ખાતા હો તો પણ ઉમેરી શકો છો અને સૂકું લસણ પણ ઉમેરી શકો છો। અહીંયા મેં થોડુંક તેલ લીધું છે, એમાં આપણે પહેલાં આ ભાજીને શેકી લઈએ છીએ। શેકીને નાખવાથી ક્રંચ પણ રહેશે, બહુ વધારે પડતી એને શેકવાની નથી, સ્ટર ફ્રાય કરીએ એટલી જ કરવાની છે, જેથી કરીને હાંડવામાં પણ ઝડપથી ચડી જાય, કાચી ન લાગે। ગાજર અને કોબીજના ભાગનું 1/2 ચમચી મીઠું ઉમેરીએ છીએ, આ થોડુંક ચડી જાય એટલે આપણે જે દાણા બાફેલા એ ઉમેરી દઈએ છીએ। દાણામાં આપણે બાફતી વખતે મીઠું ઉમેરેલું એટલે ઉમેરવાની જરૂર નથી, હલાવી લઈએ છીએ। આપણે જે ભાજી લીધી એ પણ ઉમેરી દઈએ છીએ, ભાજી થઈ ગઈ છે, ભાજીમાં ઓલરેડી મીઠું હોય છે એટલે હું હમણાં ઉમેરતી નથી, આપણે ખીરામાં ઉમેરીએ આ બધું પછી ચાખવાનું અને એ વખતે જ નાખી દેવાનું। તો આ હવે થઈ ગયું છે, ખીરું સરસ રીતે પલળી ગયું છે અને 1 કલાક પછી તમે જોઈ શકો છો આપણે પાણી ઉમેરવાની પણ જરૂર નથી રહેતી, એવું સરસ થઈ ગયું છે એનું ટેક્સચર। અને હવે આમાં આપણે જે સ્ટર ફ્રાય શાકભાજી કરી ઉમેરી દઈએ છીએ, આ મિક્સ કરી દીધું છે, ઉમેરી દીધું છે અને એમાં હું 1/2 ચમચી હળદર ઉમેરું છું। ગ્રીન મરચાં આપણે ઉમેરેલા પણ હું 1/2 ચમચી કાશ્મીરી મરચું ઉમેરું છું અને 1/2 ચમચી મેથીનો મસાલો ઉમેરું છું। અને હવે હું લીલું લસણ ઉમેરું છું, લીલું લસણ આ તબક્કે ઉમેરશો તો એની ફ્રેગરન્સ બહુ સરસ રહેશે, તમે કાચું સૂકું લસણ પણ આ વખતે ઉમેરી શકો છો, હલાવી લઈએ છીએ। હવેના સ્ટેજ ઉપર ચાખી લેવાનો છે, હું 1/2 ચમચી મીઠું ઉમેરું છું અને તમને જો ખાંડ ભાવતી હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો, તેને મિક્સ કરી લઈએ છીએ। 1 વાસણમાં 1/2 ખીરું મેં કાઢી લીધું છે, તમારે જેટલો હાંડવો બનાવવો હોય
પેનકેકની જેમ પણ બનાવી શકો છો અને હાંડવાના કુકરમાં પણ બનાવી શકો છો. અહીંયા હું નોનસ્ટિકમાં પુડલાની જેમ હાંડલો બનાવાની છું. તો અડધી ચમચી હું ઈનો ઉમેરું છું, વ્હાઈટ ઈનો ઉમેરી અને થોડુંક પાણી ઉમેરી લઈએ છીએ જેથી એક્ટિવ સરસ થઈ જશે અને એક જ ડિરેક્શનમાં સરસ રીતે એને ફેંટી લઈએ છીએ. મેં એક ચમચાથી પણ ઓછું તેલ લીધું છે. સૌથી પહેલાં એમાં આવી રીતે ફરતે રાઈ ઉમેરી દઈએ છીએ. મેં આવી રીતે પાથરી દીધું છે અને થોડું સ્પ્રેડ કરી દઈએ. તમને જેવી રીતે જાડો પાતળો હાંડવો ખાવું હોય તે પ્રમાણે આપણે એને સ્પ્રેડ કરી દઈએ છીએ. ખૂબ જ ઓછા તેલમાં આ થઈ જતું હોય છે. જો તમને તેલ વધારે ભાવતું હોય ઘરમાં તો તમે વધારે ઉમેરી શકો છો. અને આને ઢાંકીને ઉપરની સાઈડ આ જે ભીની દેખાય છે એ કોરી થાય ત્યાં સુધી એને ચડાવવાનો છે. સ્લો ટુ મીડિયમ તાપ રાખવાનો છે. ઢાંકી દઈએ છે. ઉપરની ધાર હવે કોરી થઈ ગઈ છે તો આવું કોઈ ઢાંકણું હોય એમાં રાખી અને આપણે ઊંધો પાડી લઈએ છે. આવી રીતે ઢાંકણામાં મેં લઈ લીધો છે. એક ચમચી જેવું તેલ લીધું છે, એમાં એક ચમચી રાઈ ઉમેરી છે અને 5 ચમચી હિંગ ઉમેરીએ છીએ. તો મેં આવી રીતે ઉમેરી દીધું છે. એકદમ હળવેથી ઉમેરી દેવાનું છે અને આને પણ પહેલી સાઈડ જેમ ચડવા દીધું એમ મીડિયમ સ્લો ટુ મીડિયમ તાપે ચડવા દઈએ છીએ. ઉપરનું પણ તમારે લાલ જે રીતે ખાવું હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તો આને ચડવા દઈએ છીએ ઢાંકીને. તમે જોઈ શકો છો કે સોફ્ટ થાય છે. કાચો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને હવે સર્વિંગ પ્લેટમાં લઈ અને કાપા પાડી લઈએ છીએ. મેં આવી રીતે પ્લેટમાં લઈ લીધું છે ને ખૂબ જ સરસ થાય છે. લસણની ચટણી અને તેલ સાથે સર્વ કર્યું છે અને જોઈ શકો છો કે એકદમ સરસ પોચું પણ થાય છે અને હેલ્ધી પણ છે. જોઈ શકો છો. તમે આ રીતે ટ્રાય કરજો. એ બાને વેજીટેબલ્સ અને બધી ભાજી પણ પેટમાં જાય છે. તો મિત્રો, તમે આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.